સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાની ભાગોર મોટા ઠાકોરવાસમાં વીજ કરંટ લાગતા 19 વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું. તો યુવકના મોતને લઈને આ વિસ્તારમાં શોકનું મોજું ફરી વર્યું હતું. પ્રાંતિજ નાની ભાગોર મોટા ઠાકોરવાસમાં મા બાપ પરિવાર વિનાના બે ભાઈઓમાંથી મકવાણા વિષ્ણુજી સુરસનજી ઉંમર વર્ષ 19 કે જે પોતાના ઘર આગળ ઓસરીમાં તાર ઉપર સૂકવેલા કપડાં લેવા જતાં વીજ કરંટ લાગતા બુમાબૂમ મચી જવા પામી હતી અને બુમાબૂમ થતાં જ આજુબાજુમાંથી દોડી આવેલ બે જણાએ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓને પણ વીજ કરંટ લાગ્યો હતો. તો દોડી આવેલ લોકો દ્વારા મકવાણા વિષ્ણુજીને તાત્કાલિક એક્ટિવા ઉપર પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પણ સિવિલમાં હાજર તબીબી દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો. તો વીજ કંપનીમાં પણ જાણ કરતાં વીજ કંપનીના એન્જિનિયર શૈલેષભાઈ યાદવ પણ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો મૃતક યુવક છૂટક મજૂરી કરતો હતો. તો પરિવારમાં માત્ર બે ભાઈઓ જ હતા, જેમાં મોટા ભાઈનું વીજ કરંટથી મોત નિપજતા હાલ 15 વર્ષનો ભાઈ એકલો પડી ગયો છે. તો યુવકના અચાનક મોતને લઈને મોટા ઠાકોરવાસ સહિત વિસ્તારમાં શોકનું મોજું ફરી વર્યું છે. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.